बेबी मासी, तमे आवी गया? ना, हूँ तो हजी हॉस्पिटल में छु। तारी सामे बेबी मासी नु भूत बैठ। साचु कहू ने बेबी मासी, तमने जोई ने अमारा बद्धा ना जीव में जीव आव्यो है ने मोटा भाई। बेबी मासी, केवू लागे छे हवे तमने? सरस। डॉक्टर शाह तो मने कहतो हतो के तमे तो यमराज ने पण मूर्ख बनावीने पाछे आवी गया। तोमना दादानी कृपा थई बेबी मासी। साचु, सोमनाथ दादा की कृपा थी। बेबी मासी, अमारा मम्मी ए तमारी तबियत पूछी छे। मारा तरफ थी एमने पण तबियत पूछू। हाँ बा, डॉक्टर तो 2-3 दिवस पछी रजा आपवानुं कहता हता ने, આજે જ આપી દીધી? હા, ડોક્ટરે કહ્યું કે બેબીનું કોમામાંથી બહાર આવવું મહત્વનું હતું, બાકી એમને બીજું કાંઈ નહોતું, ફક્ત શુગર કંટ્રોલમાં નહોતી રહેતી, પણ હવે એ કંટ્રોલમાં છે એટલે રજા આપી દીધી। ચાલો, સારું થયું। બહુ ખરાબ થયું। અર્જુન, મોટી બેન, હર્ષ ક્યાં છે? બધા મને મળવા આવ્યા પણ હર્ષ હજી મને મળવા નથી આવ્યો। હું હોસ્પિટલમાં ભાનમાં આવી ત્યારે મને એમ હતું કે સૌથી પહેલા હર્ષ દોડતો મને મળવા આવશે। હર્ષ ઘરમાં નથી। હા તો હું એ જ પૂછી રહી છું કે હર્ષ ક્યાં ગયો છે? ખેતરે ગયો છે? હા, તમે કોઈ એને જણાવ્યું નથી કે હું ઘરે આવી જવાની છું? હા, બેબી ચાલો અત્યારે તમે તમારી રૂમમાં જઈને આરામ કરો। એક મિનિટ મોટી બેન, તમે કોઈ જવાબ કેમ નથી આપી રહ્યા? ક્યાં છે હર્ષ? બેબી કહ્યું ને તમને, એ ઘરે નથી। હા નથી તો ક્યાં છે? આજે નહીં તો કાલે એમને ખબર પડવાની જ છે। તમે આજે જ વાત કરી દો। મોટી બેન, પ્રીતિએ તમને કઈક કહ્યું ને? એને કાનમાં તમને કઈક કહ્યું? મને કહો, મારે જાણવું છે, મારે જાણવું છે શું કહ્યું। બેબી શાંત, તમારે જાણવું છે ને કે હર્ષવર્ધન ક્યાં છે? હા, મારે જાણવું છે ક્યાં છે। જેલમાં। ધરપકડ થઈ છે એમની। ધરપકડ? પણ શું કામ? પણ એને શું કર્યું છે? બેબી માસી, તમને જે ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા ને, એ નકલી હતા। અમારા
કઈ નહોતું હે ને મોટી બેન કારણ કે એમની ધરપકડ જ લિટલ ભાભીએ કરાવી હતી કેસર કેસર ને પણ એના ફોજદાર પર વિશ્વાસ નથી હા જુઓ ને આમ લિટલ ભાભીને હર્ષવર્ધનભાઈ પર વિશ્વાસ હોત તો એમને પકડીને આમ જેલમાં થોડી નાખી દીધા હોત બેબી માસી આપણને એવું લાગતું હોય છે કે આ દુનિયા બહુ સારી છે આપણે સારા લાખી દુનિયા સારી પણ એવું નથી હોતું આ દુનિયા બહુ સ્વાર્થી છે બેબી માસી આપણી આજુબાજુના લોકો પણ એટલા જ સ્વાર્થી છે જુઓ ને તમે તમારી બધી મિલકત હર્ષવર્ધન સિંહના નામે કરી બધી હા એટલે 5% અમારા બેના નામે બાકીની 90% મિલકત તો તમે હર્ષવર્ધન સિંહના નામે જ કરી ને એટલે હર્ષવર્ધન સિંહે મિલકત માટે તમારી સાથે આવું કર્યું હોય એ વાત કોઈ નકારી શકતું નથી બેબી માસી વિજય તમને થયું છે શું અમે તમને પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહીએ છીએ કે હર્ષવર્ધનના મનમાં આવો વિચાર સુદ્ધા પણ ના આવે ત્યારે શું બોલવું એ અમારે તમને શીખવાડવું પડશે કાળ અને પ્રસંગનું ભાન રાખો બા અમે પણ તમને કહ્યું છે કે આવું અમે નથી કહેતા પોલીસ કે આપણે ભાવુક થઈને ગમે એટલી વાર કહીએ કે અમારા દીકરાએ કંઈ નથી કર્યું અમારા દીકરાએ કંઈ જ નથી કર્યું કાયદો પુરાવા સિવાય કોઈની વાત નથી સાંભળતો એકદમ સાચું કહ્યું તમે દિગ્વિજયભાઈ કારણ કે ફરજની આગળ કોઈ સંબંધ મહત્વના નથી હોતા અને આ વાત મને ફોજદારે શીખવાડી છે અને ઉપરથી બધા પુરાવા પણ એમની વિરુદ્ધમાં હતા સાંભળ્યું ને બેબી માસી અરે પણ દીકરા બેબી માસી હું જો મારી ફરજમાંથી ચૂકી ગઈ હોત ને તો એમણે મને ક્યારે માફ ના કરી હોત બટ ડોન્ટ વરી બેબી માસી હવે બધું જ ઠીક થઈ જશે તમે ઘરે પાછા આવી ગયા ને હવે હું ફોજદારને પણ વહેલામાં વહેલી તકે ઘરે પાછા લઈ આવીશ ખરેખર હા બેબી માસી સોરી આ સમય તો નથી આ પ્રશ્નો કરવાનો પણ જો તમે હા પાડો તો પૂછું તું ડફળ જ છે તું ક્યારથી બેબી માસીની પરવાનગી માંગવા લાગી હા એમ નહીં બેબી માસી પણ આ પ્રશ્નોના જવાબ તમારી ડફોળ કેસને નહીં પણ પીઆઈ કેસને જાણવા છે પૂછ બેબી માસી તમે તમારી વેલ વિશે કોઈની સાથે વાત કરી હતી ના કોઈની સાથે નહીં સૌથી પહેલા તો હું પેલા વકીલ ઉમેશનું ઘર ચું પકડીશ મારા મૃત્યુ પહેલા મારો વેલ કેવી રીતે વાંચ્યો હા હું શું મરી ગઈ હતી બેબી આટલા ઉશ્કેર આવવાની જરૂર નથી શાંતિથી વાત કરો અરે પણ મોટી બેન આવું કરાતું હશે કેશર હું કાંઈ નથી જાણતી તું મને અત્યારે પોલીસ પાસે લઈ જા હું અત્યારે જ મારું સ્ટેટમેન્ટ આપવા તૈયાર છું ચાલ તું મને પોલીસ સ્ટેશન લઈ જા આપણે હર્ષને છોડાવતા લાવીએ ચાલ અરે શું છોડાવી લાવીએ
कोर्ट ने कई प्रोसीजर होय के ना होय એક વિજય આ શું છે